હેલો એવરી વન વેલકમ ટુ વિશારદ ચેનલ મિત્રો આપણે ફરી મળી રહ્યા છીએ ગોળસ્યાવા પસંદગી મંડળમાં પૂછાયેલા ગુજરાતીના પ્રશ્નોના સચોટ સોલ્યુશન માટે તો ચલો શરૂ કરીએ પ્રશ્ન છવ્વીસ શબ્દ સમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો ગૂંથીને બનાવેલ જાળીદાર થેલો ઓપ્શન એ ગભલો ઓપ્શન બી ખેરો ઓપ્શન સી ચોરોક કે ઓપ્શન ડી મસોતો તો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ખેરો આગળ વધીએ પ્રશ્ન સત્યાવીસ રઈશ મણિયારની નોંધપાત્ર કૃતિ જણાવો ઓપ્શન એ નિહાળતો જા ઓપ્શન બી શબ્દ અને સ્વભાવ ઓપ્શન સી આપનું અસ્તિત્વ ઓપ્શન ડી બાળકની બારાખડી અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી બાળકની બારાખડી મિત્રો સાથે એ પણ જણાવી દઈએ ત્યાંની સાચી કૃતિનું નામ છે બાળક ઉછેરની બારાખડી આગળ વધીએ પ્રશ્ન અઠ્યાવીસ નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો શબ્દ છે શાશ્વત ઓપ્શન્સ જોઈએ ઓપ્શન એ અવિરત ઓપ્શન બી ક્ષણિક ઓપ્શન સી સફેદ ઓપ્શન ડી કાળું તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન બી ક્ષણિક પ્રશ્ન ઓગણત્રીસ નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડું મિત્રો અહીં સાહિત્યકાર અને તેમના ઉપનામ એની યોગ્ય જોડી બનાવવાની છે તો સૌપ્રથમ આપણે સાચા જોડકા બનાવી લઈએ સૌપ્રથમ આવે છે કનૈયાલાલ મુનશી જેમનું ઉપનામ છે ઘનશ્યામ મનુભાઈ ત્રિવેદી ગાફિલ કવિ પ્રેમ ભક્તિ ચીનુભાઈ પટવા ફિલસુખ હવે ઓપ્શન્સ જોઈએ તો અહીં એની સાથે ચાર બંધ બેસે છે બીની સાથે ત્રણ બંધ બેસે છે સી સાથે બે બંધ બેસે છે અને ડીની સાથે એક બંધ બેસે છે આ મુજબની આપણે પહેર જોઈએ તો ઓપ્શન સી જે છે તેનો સાચો જવાબ આવે છે આગળ વધીએ પ્રશ્ન ત્રીસ આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યે શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યે શોધો વાક્ય છે વસુદેવ વરસતા વરસાદને જમનાજીનું કાંઠે આવ્યા ઓપ્શન્સ જોઈએ ઓપ્શન એ થી ઓપ્શન બી માં ઓપ્શન સી ને ઓપ્શન ડી બી અને સી બંને તો મિત્રો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી બી અને સી બંને પદ બંને લગાવીને જોઈએ આપણે તો વાક્ય બને છે વસુદેવ વરસતા વરસાદમાં જમનાજીને કાંઠે આવ્યા આગળ વધીએ પ્રશ્ન એકત્રીસ ગુજરાત રાજ્ય તેમજ દેશભરના નાગરિકો આપણી ભાષાને સંપૂર્ણ રીતે જાણી શકે એ હેતુસર ગુજરાતી ભાષાનો સૌપ્રથમ શબ્દકોશ શબ્દકોષ કોના દ્વારા તૈયાર કરી પ્રકાશિત કરવામાં આવ્યું ઓપ્શન્સ જોઈએ ઓપ્શન એ કવિ નાનાલાલ ઓપ્શન બી હેમચંદ્રાચાર્ય ઓપ્શન સી પ્રેમાનંદ ઓપ્શન ડી નર્મદ તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ આનો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી નર્મદ અને નર્મદ કોષ જે છે તે નર્મદ દ્વારા બનાવવામાં આવ્યો હતો ઈસવીસન અઢારસો ને તોતેરમાં આગળ વધીએ પ્રશ્ન બત્રીસ આત્મસાધક સંસારી યોગી શતાવધાની શ્રીમદ રાજચંદ્ર કયા નામનું સામાયિક ચલાવતા હતા ઓપ્શન જોઈએ ઓપ્શન એ પુષ્પમાળા ઓપ્શન બી મોક્ષમાળા ઓપ્શન સી નૈમી રાજ કે ઓપ્શન ડી વૈરાગ્ય વિલાસ તો આનો સાચો જવાબ આવે છે ઓપ્શન બી મોક્ષમાળા પ્રશ્ન તેત્રીસ રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો આસમાની સુલતાની ઉતરવી ઓપ્શન્સ જોઈએ ઓપ્શન એ આકાશના રાજા હોવું ઓપ્શન બી આકાશમાંથી નીચે આવવું ઓપ્શન સી ખૂબ જ તડકો હોવો કે ઓપ્શન ડી અણધારી આપત્તિ આવી પડવી સાચો જવાબ આવે છે ઓપ્શન ડી અણધારી આપત્તિ આવી પડવી પ્રશ્ન ચોત્રીસ સાહિત્યકારનું સાચું જન્મસ્થળ શોધો ઓપ્શન એ જયંત પાઠક પંચાશિયા ઓપ્શન બી ઇન્દુલાલ ગાંધી ખંભરા ઓપ્શન સી અશોક ચાવડા મનડાસર કે ઓપ્શન ડી ભાનુપ્રસાદ પંડ્યા વાલોડ તો મિત્રો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન સી અશોક ચાવડા મનડાસર સાથે સાથે આપણે અન્ય સાહિત્યકારના જન્મસ્થળ પણ જોઈ લઈએ જયંત પાઠક જેમનું જન્મસ્થળ છે ગોઠ જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે ઇન્દુલાલ ગાંધી જેમનું મકનસર અને ભાનુપ્રસાદ પંડ્યા જેમનું છે તોરી જે અમરેલી જિલ્લામાં આવેલું છે આગળ વધીએ પ્રશ્ન પાંત્રીસ ભૂગળ શબ્દનો અર્થ જણાવો ઓપ્શન એ બારણું બંધ રાખવાનું આડું લાકડું ઓપ્શન બી પટારું બંધ કરવા માટેનું પાટિયું ઓપ્શન સી કિલ્લાના દરવાજાની મુખ્ય બારસાખ કે ઓપ્શન ડી સિંહાસન ઉપરનું મુખ્ય છત્ર તો અહીં આનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ બારણું બંધ રાખવાનું આડું લાકડું પ્રશ્ન છત્રીસ સાહિત્યકારનું સાચું જન્મસ્થળ શોધો ઓપ્શન એ પન્નાલાલ પટેલ પાટણ ઓપ્શન બી અશોક ચાવડા માંડલી ઓપ્શન સી ડૉક્ટર હરિવલ્લભભાઈ મહુવા કે ઓપ્શન ડી ભાનુપ્રસાદ પંડ્યા સાવલી તો મિત્રો અહીં આપણને જોઈને જ ખ્યાલ આવી જાય છે હમણાં જ અશોક ચાવડા અને ભાનુપ્રસાદ પંડ્યાની આપણે વાત કરી એ બંને તો આ ઓપ્શનમાં આવે જ નહીં સાચો જવાબ આવે છે ઓપ્શન સી ડૉક્ટર હરિવલ્લભભાયાણી મહુવા ફરી એકવાર જોઈ લઈએ પન્નાલાલ પટેલ જે છે એમનું જન્મસ્થળ છે માંડવી રાજસ્થાન અશોક ચાવડા મનડાસર અને ભાનુપ્રસાદ પંડ્યા તોરી અમરેલી જિલ્લો આગળ વધીએ પ્રશ્ન સાડત્રીસ શબ્દ સમૂહ માટે સાચો વિકલ્પ પસંદ કરો ઘાસપાલાથી બનાવેલું સામાન્ય રીતે ગોળાકારનું અને માથે ઘૂમટાકાર છાપરાવાળું ઝૂંપડું ઓપ્શન્સ જોઈએ ઓપ્શન એ કુબો ઓપ્શન બી ગંજી ગાભરું ઓપ્શન સી ગોવળિયું કે ઓપ્શન ડી નેસડો તો મિત્રો એનો સાચો જવાબ આવે છે ઓપ્શન એ કુબો પ્રશ્ન અડત્રીસ નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો મિત્રો અહીં સાહિત્યકાર અને તેમની કૃતિઓની જોડ યોગ્ય બનાવવાની છે આપણે સૌપ્રથમ યોગ્ય જોડી બનાવી લઈએ આશંકા જે ઉમાશંકર જોશી દ્વારા રચિત છે ઘડીક સંઘ નિરંજન ભગત ઊંચીનું માંગનારાઓ નટવરલાલ ભુજ બા ભાઈ ક્યાં દરબાર પૂંજાવાળા અને ગતિભંગ જે મોહનલાલ પટેલની છે હવે ઓપ્શન્સ જોઈએ તો અહીં એ ચાર સાથે બંધ બેસે છે બી એક સાથે બંધ બેસે છે સી બેની સાથે બંધ બેસે છે ડી ત્રણ સાથે અને ઈ જે છે તે પાંચ સાથે એ મુજબ જોવા જઈએ તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન એ આગળ વધીએ પ્રશ્ન ઓગણચાલીસ ગુજરાતી રંગભૂમિના પારસી નિર્માતા અને વિક્ટોરિયા નાટક મંડળીના સ્થાપકનું નામ જણાવો ઓપ્શન એ નનુમિયા આલ્ફ્રેડ ઓપ્શન બી કે ખુસરો કાબરજી ઓપ્શન સી પેસ્તનજી આલ્ફ્રેડ કે ઓપ્શન ડી જમશેદ પારસી અહીં સાચો જવાબ આવે છે કે ખુસરો કાબરજી પ્રશ્ન ચાલીસ સંધિ છોડો પરિત્સુક ઓપ્શન્સ જોઈએ ઓપ્શન એ પરી પ્લસ ઉત્સુક ઓપ્શન બી પર્યુ પ્લસ ઉત્સુક ઓપ્શન સી પારી પ્લસ ઉત્સુક કે ઓપ્શન ડી પરિહી પ્લસ ઉત્સુક તો મિત્રો અહીં આ જે શબ્દ જે છે તે સ્વર સંધિના ઈ પ્લસ ઊ એટલે કે યુ નિયમથી બનેલો છે અહીં પરિપ્રત્યમાં રહેલો ઈ અને ઉત્સુક શબ્દનો ઉ જોડાય છે અને પરિણામ યુ બને છે તેથી સાચો જવાબ આવે છે પરિ પ્લસ ઉત્સુક એટલે કે ઓપ્શન એ આગળ વધીએ પ્રશ્ન એકતાલીસ ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર ગ્રંથના રચયિતાનું નામ જણાવો ઓપ્શન એ ગોવર્ધન રામ ત્રિપાઠી ઓપ્શન બી એલેક્ઝાન્ડર ફાપ્સ ઓપ્શન સી કનૈયાલાલ મુનશી કે ઓપ્શન ડી નરસિંહરાવ દિવેટિયા તો મિત્રો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી નરસિંહરાવ દિવેટિયા મિત્રો સાથે એ પણ જણાવી દઈએ કે ગુજરાતી લેંગ્વેજ એન્ડ ઇટ્સ લિટરેચર આ પુસ્તક જે છે તે કનૈયાલાલ મુનશીનું છે પ્રશ્ન બેતાલીસ ખ્યાતનામ વાર્તાકાર એન્ટવ ચેખોની વાર્તા ધ બેટનો શરત નામે અનુવાદ કોના દ્વારા કરવામાં આવ્યો ઓપ્શન્સ જોઈ લઈએ ઓપ્શન એ રતિલાલ બોરીસાગર ઓપ્શન બી ડોક્ટર રમેશ ઓઝા ઓપ્શન સી ડૉક્ટર ચંદ્રકાંત પંડ્યા કે ઓપ્શન ડી જોરાવરસિંહ જાદવ તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન બી ડૉક્ટર રમેશ ઓઝા પ્રશ્ન તેતાલીસ પુરુષ થઈને સ્ત્રીપાત્રને સાકાર કરનાર રંગમંચના મહાન કલાકાર જયશંકર ભોજકને તેમના કયા નાટકના અભિનય બાદ સુંદરીનું બિરુદ આપવામાં આવ્યું હતું ઓપ્શન એ સૌભાગ્ય સુંદરી ઓપ્શન બી નવોઢા સુંદરી ઓપ્શન સી સુંદરી કવન કે ઓપ્શન ડી સંકલ્પ સુંદરી તો મિત્રો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન એ સૌભાગ્ય સુંદરી પ્રશ્ન ચુમ્માલીસ ઇન્દુલાલ ગાંધીનું સંપાદન જણાવો ઓપ્શન એ આગંતુક ઓપ્શન બી ભીતર ભીતર ઓપ્શન સી રંજના કે ઓપ્શન ડી શતદલ તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી શતદલ પ્રશ્ન પિસ્તાલીસ કઈ વ્યક્તિના જીવનચરિત્ર ઉપર ભજવાયેલ નાટકનું સ્મરણ આવતા મહાત્મા ગાંધી અત્યંત દુઃખી થતાં અને રડી પડતા ઓપ્શન્સ જોઈએ ઓપ્શન એ નળદમયંતી ઓપ્શન બી મર્યાદા પુરુષોત્તમ ઓપ્શન સી રાજા હરીશચંદ્ર કે ઓપ્શન ડી શ્રવણ અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન સી રાજા હરીશચંદ્ર પ્રશ્ન છેતાલીસ નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો શબ્દ આપેલ છે પૂર્વગ ઓપ્શન એ પશ્ચિમ ઓપ્શન બી પૂર્વજ ઓપ્શન સી અનુષંગ કે ઓપ્શન ડી અનુગ અહીં સાચો જવાબ આવે છે અનુગ અનુગનો અર્થ થાય છે પાછળ ચાલનારું અને શબ્દ પાછળ લાગતો પ્રત્યય જ્યારે પૂર્વજનો અર્થ થાય છે આગળ જનાર અને આગળ લાગતો પ્રત્યય એટલે બંને એકબીજાના વિરોધી છે એટલે સાચો જવાબ આવે છે અનુગ આગળ વધીએ પ્રશ્ન સુડતાલીસ માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો જય ભીખુ એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ઓપ્શન એ ભોળાભાઈ પટેલ ઓપ્શન બી જયપ્રસાદ ઠાકર ઓપ્શન સી જયેશચંદ્ર રણજીતરામ કે ઓપ્શન ડી બાલાભાઈ દેસાઈ તો મિત્રો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી બાલાભાઈ દેસાઈ સાથે એ પણ જણાવી દઉં જય ભીખુ જે છે એ ભીખાલાલ એટલે કે બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈનું ઉપનામ છે બાલાભાઈનું મૂળ નામ ભીખાલાલ હતું આગળ વધીએ પ્રશ્ન અડતાલીસ ભાવનગર નરેશ ભાવસીજીના તેમજ તેમના પત્ની નંદકુંવરબાના નામે પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી કોના દ્વારા અદા કરવામાં આવી હતી ઓપ્શન એ મણિશંકર રત્નજી ભટ્ટ ઓપ્શન બી મણિલાલ નભુભાઈ ઓપ્શન સી ગૌરીશંકર ઓઝા કે ઓપ્શન ડી કવિ નાનાલાલ અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન સી ગૌરીશંકર ઓઝા પ્રશ્ન ઓગણપચાસ કલ્પના જ્યારે ધારીએ ત્યારે કરી શકાય પણ પ્રતિભા ધારીએ ત્યારે આવતી નથી આ ઉદ્ગારો કયા સાહિત્યકારના છે ઓપ્શન એ શ્યામ સાધુ ઓપ્શન બી મણિલાલ નભુભાઈ ઓપ્શન સી વિનોદિની નીલકંઠ કે ઓપ્શન ડી એન્ટવ ચેખો તો અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એન્ટવ ચેખો આગળ વધીએ પ્રશ્ન પચાસ અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ઓપ્શન્સ જોઈએ ઓપ્શન એ ગુલાબનો કિસ્સો ઓપ્શન બી ભવાની મંદિર ઓપ્શન સી દક્ષિણા કે ઓપ્શન ડી કાયદાનો સંગ્રહ અહીં સાચો જવાબ આવે છે ઓપ્શન બી ભવાની મંદિર તો મિત્રો જોડાયેલા રહો અમારી સાથે તમારા કોઈ પણ બી પ્રશ્નો હોય અમને કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો લાઈક એન્ડ કમેન્ટ અસ કનેક્ટેડ વિથ અસ ટુ ગેટ મોર નોલેજ થેન્ક યુ